આજનો વિદ્યાર્થી હરણફાળ દોડી રહ્યો છે, સેના માટે? પોતાના ભવિષ્ય બનાવવા માટે, પોતાનું એક કરિયર, પોતાનું જીવન શાંતિથી પસાર થાય એના માટે તે સતત પ્રયત્નશીલ અને મહેનત કરતો રહ્યો છે. એમાં પણ આજનો યુગ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ, યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1, 2 અને 3 જે એક્ઝામ માટે લાખો વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે, અને તાજેતરમાં જ જેની એક્ઝામ આવી છે એવી તલાટીની એક્ઝામ, એમાં પણ ખૂબ આપણને ઉપયોગી નીવડે એમાંનો એક સબ્જેક્ટ, નાનકડો ટોપિક જેમાંથી હંમેશા પ્રશ્નો હોય જ છે, એ ટોપિક એટલે કે ભારત રત્ન, એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. ભારત રત્ન તે ઈસવીસન 1954 થી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ભારત સરકાર દ્વારા અપાતો શ્રેષ્ઠ નાગરિકમ એવોર્ડ છે, જે કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા, ભારતના રાષ્ટ્રપતિ જે સર્વોચ્ચ વ્યક્તિ છે ભારતના, તેમના દ્વારા આ એવોર્ડ સમર્પિત કરવામાં આવે છે. ભારતનો સર્વોત્તમ એવોર્ડ એટલે કે ભારત રત્ન જે આ 3 વ્યક્તિઓને સૌ પ્રથમવાર આપવામાં આવ્યો હતો. આગળ જતા ઘણા ઘણા વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવ્યો, તેમાં પણ સૌ પ્રથમવાર ભારત રત્ન જે મરણોપરાંત તરીકે આપવામાં આવ્યો એવા વ્યક્તિ એટલે ભારતના વડાપ્રધાન તરીકે પણ રહી ચુક્યા એવા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, જેમને 1966 માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવા ક્ષેત્રોમાંથી આપવામાં આવે છે. પરંતુ ઈસવીસન 2014 માં ભારત સરકાર દ્વારા સચિન તેંડુલકર ને ખેલ જગત માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને છેલ્લી આપણે જો વાત કરીએ તો ઈસવીસન 2015 માં શ્રી અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીયા ને જે આ એવોર્ડ આપવામાં આવ્યો, તેમાં પણ શ્રી અટલ બિહારી વાજપેયી વિશે આપણે વાત કરીએ તો જેમની તાજેતરમાં જ નિધન થયું છે, અને ભારતના એક સર્વોત્તમ વડાપ્રધાન કહી શકાય એવા અટલ બિહારી વાજપેયીને આ ભારત રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આપણે આ જે ટોપિકમાં જે શીખ્યા તે ભારત રત્ન એવોર્ડ છે, એવા બીજા ઘણા એવોર્ડ છે. આગળ જતા પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી જેવા અનેક એવોર્ડો છે જે આપણે આગળના લેક્ચરમાં એના વિશે માહિતી મેળવીશું.